ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે। રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે રાજકોટમાં આજે ભાજપ ઇલેક્શન મોડમાં જોવા મળે છે। શહેરના કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર જનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ મહામંત્રી રજની પટેલ, વિનોદ ચાવડા હાજર રહ્યા હતા। બેઠકમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ, રોડ શો અને બેઠકોને લઈને રોડમેપ તૈયાર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। રાજકોટમાં ભાજપ કાર્યાલય ખાતે આજે બપોરે 1 વાગે સૌરાષ્ટ્ર જનની બેઠક શરૂ થઈ હતી, જેમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાના પ્રમુખ અને પ્રભારી હાજર રહ્યા હતા। આજની બેઠકમાં સૌરાષ્ટ્રના ભાજપ આગેવાનોને ચૂંટણી પહેલા બુથ મજબૂત કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। તેમજ વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલું હોમવર્ક કેટલું થયું તેની માહિતી મેળવવામાં આવી હતી। 43 અપેક્ષિત લોકોને જ બેઠકમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। રાજકોટ શહેરના પ્રભારી સાંસદ વિનોદ ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2 દિવસીય કાર્યક્રમ ગુજરાતમાં યોજાયો હતો। આગામી દિવસોમાં પણ જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે સંગઠનના તેમજ સરકારના કાર્યક્રમો મોટા પાયે યોજાવાના છે। ત્યારે કાર્યક્રમો યોજાય તે પૂર્વે જ તમારા શહેર અને જિલ્લાના પ્રભારીઓ અને પ્રમુખો સાથે ચર્ચા વિચારણા કરવા માટે આજરોજ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, ભરત ભરડવા સાથે રોજ બજાણી, રાજકોટ। અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં, માર્ગદર્શનમાં અને અમારા સંગઠન મહામંત્રી શ્રી આદરણીય રત્નાકરજીભાઈની ઉપસ્થિતિમાં આજે અમારા સૌરાષ્ટ્ર ઝોનની સંગઠનની બેઠકનું આયોજન થયું છે। અમારા પ્રમુખશ્રીઓ અને પ્રભારીશ્રીઓની ઉપસ્થિતિ રહેશે અને આવનાર સમયમાં જે સંગઠનના અમારા કાર્યક્રમો ચાલવાના છે એમાં ખાસ કરીને પેજ કમિટીની વાત હોય, ટિફિન બેઠક હોય, જેમ હમણાં જ સમગ્ર ગુજરાતના સાધ્વીજીઓનું સંમેલન કચ્છની અંદર થયું, એ રીતે સંતોની પણ એક આવનાર સમયમાં કાશી અને અયોધ્યાની યાત્રાએ એમને લઈ જવાની વાત હોય, અલગ અલગ આ પ્રકારે જે અમારા સંગઠનના નક્કી થયેલા કાર્યક્રમો છે એને સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને એ પ્રકારે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે બધા જાણીએ છીએ કે વિધાનસભાની ચૂંટણી 2022ની અંદર છે અને જે સંદર્ભે અમારી ભારતીય જનતા પાર્ટીની રણનીતિ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં સંગઠનના માળખાને વધુ મજબૂત કરવા માટે અમે લોકો પૂરા કાર્ય સાથે અમે આવનાર સમયમાં અમારી જે વ્યૂહરચના છે સંગઠનના માધ્યમથી અમે કરવાના છીએ।